ફરી એક વાત કરીએ તો રાજકોટ જિલ્લાના જેતપુરમાં ગેરકાયદેસર ફટાકડાનું ગોડાઉન ઝડપાયું છે, જેમાં ધોરાજી તાલુકાના સુપેડી ગામના કારખાના માલિક જે જેતપુરમાં ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી ચલાવી રહ્યો હતો. મહત્વની વાત એ છે કે આ ગોડાઉન પાસે રહેણાંક વિસ્તારું છે, આ ગોડાઉનમાં કોઈ પણ પ્રકારના લાયસન્સ કે પરવાના નથી, તેમ છતાં પણ ફટાકડા બનાવવા માટેના જુદા જુદા કેમિકલ અને રો મટીરિયલ હતું કે જે રાખવામાં આવ્યું હતું, જેમાંથી ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા. તો આજે અંગે વધુ માહિતી માટે સંવાદદાતા આશીષ જોડાઈ ગયા છે. આશીષ, ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી ઝડપાઈ છે, મહત્વની વાત એ છે કે તેની આસપાસ રહેણાંક વિસ્તાર પણ હતો, વિગતો શું છે? જે ચોકસથી જણાવી દઉં કે ગતરાત્રિના રોજ એસઓજી જે બ્રાહ્મણ દ્વારા છે તે ફટાકડા બનાવતી ફેક્ટરી પર જેતપુરમાં રેડ કરવામાં આવી હતી. બળદર ભૂસા ધારમાં જે એક ગોડાઉન આવેલી છે, આ ગોડાઉનમાં જે ફટાકડા બનાવવામાં આવી રહ્યું હતું અને જે રો મટીરિયલ છે તે પણ ઉપયોગ થઈ રહ્યો હતો. મસ મોટું આ કૌભાંડ છે તે ઝડપાયું છે અને એસઓજી દ્વારા ઝડપી લેવામાં આવ્યું છે, જેમાં 3 આરોપી છે તેને ધરપકડ પણ કરવામાં આવી છે. હાલ ઉદ્યોગનગર જે પોલીસ સ્ટેશન ખાતે તમામની પ્રક્રિયા ચાલી રહી છે. બીજી બાજુ જો વાત કરવા જઈએ તો ક્યાંક આમાં રાજકીય સંડોવણી પણ જોવા મળી રહી છે, કારણ કે આજે ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલી છે તે ઘણા સમયથી આ પ્રકારનું કારસ્થાન ચાલતું હોય તે તંત્રના ધ્યાને ના હોય તે પણ એક મોટી વાત છે. અને બીજી બાજુ જો વાત કરવા જઈએ તો આ વિસ્તાર છે તે રહેણાંક વિસ્તાર હોય અને આ જે વેર આવું છે, ગોડાઉન છે, તે આજુબાજુના વિસ્તારમાં ગોડાઉન આવ્યું હતું અને આ ફટાકડા જે બનાવવાની ફેક્ટરી છે તે કેટલા સમયથી ચાલી રહી હતી તે બાબતે પણ ચર્ચા ઉપજાવે છે. કારણ કે આ જે ફેક્ટરી માલિક છે તે સુપેડી ધોરાજી તાલુકાના સુપેડી ગામનો હોય અને અત્યારે જે જેતપુરમાં જે બધે ચાર વિસ્તાર આવેલી છે તેમાં ફટાકડાનું મોસ મોટું કૌભાંડ ચલાવી રહ્યો હતો, કારખાનું ચલાવી રહ્યો હતો. એસઓજી પોલીસે પાનની ધરપકડ કરી છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે આ વિસ્તારના લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે કે આ પ્રકારનું જે કારસ્થાન ચલાવવામાં આવી રહ્યું હતું ક્યાંક લોકોને જોખમી બની શકે અને જેવી કંઈક ફાયર સેફ્ટી અને જે કોઈ પણ પ્રકારના સાધનો વગર આ પ્રકારનું કામગીરી અહીંયા ચાલી રહ્યું હતું અને આ ગોડાઉન પકડાતા અત્યારે જેતપુર પંથક ચર્ચાનો જોર પકડ્યો છે કે આની પાછળ આકાઓ કોણ છે. જી, પણ કેટલા સમયથી આ ફેક્ટરી ચાલી રહી હતી શું ક્યારે કોઈને ખબર ન પડી અને આખરે જ્યારે પોલીસને ખબર પડે છે ત્યારે ત્યાં કામ કરતા લોકોનું શું કહેવું સામે આવ્યું? જી, ચોક્કસથી જણાવી દઉં કે છેલ્લા ઘણા સમયથી આ કારસ્થાન, કારણ કે આજકાલથી ના ચાલી રહ્યું હોય, છેલ્લા ઘણા સમયથી આ કારસ્થાન ચાલી રહ્યું હોય, જ્યારે ફટાકડાની ફેક્ટરીમાંથી આઉટ માલ થતો હોય, બનાવવામાં રો મટીરિયલ્સ આવતું હોય, તેમ છતાં પણ કોઈ પણ તંત્ર, મામલતદાર છે, પોલીસ છે, તેને ધ્યાને ના આવ્યું તે એક મોટી બાબત અને શંકા ઉપજાવે છે. કારણ કે આ પ્રકારનું કામગીરી ચાલતી હોય અને એ પણ જે ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલું છે ત્યાં ફટાકડાનું જે કારખાનું છે તે કારખાનું ચલાવી રહ્યા હતા ધોરાજી તાલુકાના જે સુપેડી ગામના એક જે ફેક્ટરી માલિક છે તે ફેક્ટરી માલિક આ સમગ્ર કારસ્થાન ચલાવી રહ્યો હતો. તેની વચ્ચે બિહારથી જે પરપ્રાંતિ મજૂરો છે તે લઈ આવી અને આ ફેક્ટરીમાં આ ફટાકડાનું ઉત્પાદન કરાવવામાં આવી રહ્યું હતું, એટલે ક્યાંક ચર્ચાનો વિષય તો બન્યો છે. જી, જેના દ્વારા ફેક્ટરી ચલાવવામાં આવી રહી હતી જ્યારે તેને ઝડપવામાં આવ્યું તે પછી તારું શું કહેવું સામે આવ્યું છે? જે જેના દ્વારા અત્યારે ફેક્ટરી ચલાવવામાં આવી રહી હતી તેની અત્યારે એસઓજી પોલીસે ઉદ્યોગનગર પોલીસ ખાતે સોંપી અને તપાસ હાથ ધરી છે. 3 જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે, બાકીના જે આરોપીઓ છે તેની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે અને અત્યારે જે ઉદ્યોગનગર પોલીસ છે તેના દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જી, અનેક વખત આપણે જોઈ ચૂક્યા છે આશીષ કે આવી જ રીતે ગેરકાયદેસર જે ફેક્ટરીઓ ચાલતી હોય છે તેની અંદર જ્યારે આગ લાગવાનો બનાવ સામે આવે તે પછી ખબર પડતી હોય છે કે આ બધું જ ગેરકાયદેસર હતું, જો કે આ વખતે એટલું સુરક્ષિત છે કે આ પહેલા જ તેને ઝડપી પાડવામાં આવે. જે ચોક્કસથી કહી શકાય કે આ વિસ્તાર છે તે રહેણાંક વિસ્તાર હતો, એટલે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની ફેક્ટરીમાં ફટાકડા બનાવવાનું કારસ્થાન ચાલી રહ્યું હતું અને આ કારસ્થાનના કારણે ક્યાંક જે આજુબાજુના રહેણાંક વિસ્તાર આવેલો છે આ રહેણાંક વિસ્તારમાં લોકોમાં ફફડાટ ફેલાયો, કારણ કે આ વિસ્તાર છે તે ઘણા સમયથી આ જે વેર આવ્યું છે ત્યાં બનેલું હોય અને ત્યાં સાડી ઉદ્યોગના પણ કારખાના હોય, એટલે ક્યાંક અંદર ખાને આ કામગીરી છે તે ચાલી રહી અને આ વિસ્તાર છે તે અત્યારે હાલ જે કઈ ચર્ચાઓ સામે આવી છે, જે કઈ પકડાયું છે તેના મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. બિલકુલ આશીષ, આપ જોડાયા અને સમગ્ર વિગતો જણાવી તે બદલ આપનો